અબુધાબીમાં શિખરબંધ મંદિર, કેટલું અદ્ભુત! જે પ્રેમનો નાતો, જેને પરસ્પર પ્રીતિનો નાતો બાંધ્યો એ દેશમાં, અને ત્યાંના વડાઓ લાલ જાજમ પાથરે વાતે ઘાતે આપણા સંતોના સામૈયા કરે સાહેબ. આ ધર્મની તાકાત છે, આ ધર્મની સુહાસ. પછી અબુધાબી હોય, અમેરિકાનું રોબિન્સવિલ, કેટલું અદ્ભુત મંદિર, મોડું વિશાળ એકરમાં ફેલાયેલું મંદિર. અને મને તો સાહેબ કહેતા જરી અતિશયોક્તિ ન થાય કે પ્રમુખ સ્વામી મહારાજ એ આ જગતના યુગ પુરુષ હતા. હા, ના ભૂતોના ભવિષ્યથી જેને નાનાથી નાના લઈ અને મોટાથી મોટા લઈ સાહેબ બધા માટે અદ્ભુત કાર્ય કર્યું. પ્રમુખ સ્વામી મહારાજને આજે એ જ ધરોહર મન સ્વામી મહારાજ માં આમ આટલા મોટા મહંત, પણ તમે એમને જુઓ, દર્શન કરો તો નાનું બાળક ન હોય જાણે. એટલી સરળતાની મૂર્તિ, એટલી સહજતાની મૂર્તિ સાહેબ. અને હું ભૂલતો ન હોઉં કદાચ 1100-1200 સંતો નકર સાહેબ, સારા સારા સાયન્ટિસ્ટ, સારા સારા ડોક્ટર બન્યા પછી ધારે ને તો મહિનાના 20-30 લાખ પગાર થઈ શકે, પણ નહીં પોતા માટે નહીં પણ સમાજ માટે. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી આજે બધે દુનિયામાં એ જ્યોત પ્રગટાવે છે. બાપા તો ઉપવાસના 11 ફાયદા પણ જણાવતા. પહેલો, અજીર્ણ મટી જાય. બીજું, શક્તિ સચેતન થાય. ત્રીજું, આત્મબળ વધે. ચોથું, મોટા પુરુષ રાજી થાય. પાંચમું, ભગવાનનો સાક્ષાત્કાર થાય. છઠ્ઠું, તપ જેવું વાલું છે વાલમને. સાતમું, દેહ દમન ને આત્મવિચારથી ઇન્દ્રિયો અંતકરણ જીતાય. આઠમું, સ્ફૂર્તિમાં રહેવાય. નવમું, વહેલા ઉઠાય, ઊંઘનો સંકોચ થાય. દસમું, તાવ તર્યો મંદવાળ ન આવે. અને 11મું, શરીરનો પાવર આવે. તો યોગીજી મહારાજ આ 11 ફાયદા ઉપવાસના આપણને એ જણાવતા.
મોટા આપણાથી હોય ઉંમરમાં, કદાચ ખોટા હોય ને એક વાત ખીજાતા હોય ને તોય ના બોલાય. એ પારિવારિક સંબંધોની વાત છે, સંબંધો જાળવવાની વાત છે, મોટાઓની મર્યાદાની વાત છે, સમાજની સુવ્યવસ્થાની વાત છે. આપણે કયા અભિગમથી ઉછર્યા છીએ જીવનમાં? સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં એમની મૂર્તિ ઘરોઘર પૂજાતી હતી. સ્વામિનારાયણ ભગવાનને પાછળથી કોઈ ભગવાન તરીકે માને છે એવું નથી. એ જમાનામાં સંતતાન પાછળથી કોઈ કે ભગવાન ચડાવી દીધા એવું નથી ભાઈ. ઘણા લોકો એવી ગેરમાન્યતા પ્રવર્તાવે છે. અરે એમની હયાતીમાં જ આધારાનંદ સ્વામી અને નારાયણજી સુથાર એમની મૂર્તિ બનાવી હતી ને આખા સત્સંગમાં ઠેર ઠેર એની મૂર્તિઓ પૂજાતી હતી ને આજે મૂર્તિઓ ઉપલબ્ધ છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમને પ્રેક્ટિકલી શું લાભ આપે છે? લેટ અસ ટોક પ્રેક્ટિકલ, આપણે થિયરીની વાતો નથી કરવી. રોજિંદા જીવનમાં મિનિટ ટુ મિનિટ તમને શું લાભ થાય છે? તો સૌથી મોટો લાભ એ છે કે કપરી પરિસ્થિતિ, પ્રતિકૂળ સંજોગોમાં તમને આ વાત સ્થિરતા આપશે, બે બાકડા થતા બચાવશે, સ્ટ્રેસ લેવલ તમારો ઓછો કરશે અને તમને આપઘાતમાંથી પણ બચાવશે. તપ પ્રગટ ભગવાન આપણને મળ્યા છે, પણ તો આ કરતા નિષ્ઠા ધળ ના હોય ને તો ભાંગી પડાય. આવા ભગવાન, આવા સંત, આવી ઉપાસના, આવી પ્રાપ્તિ, અક્ષરધામની છેલ્લો જન્મ કરવાની, ભવર કરવાની વાત, બધું જે સુખ આવવું જોઈએ આનાથી અટકે છે. કરતાતા પણ સર્વ કરતાતા, અને સર્વ કરતાતા પણ સારા માટે લાયક નિષ્ઠા પર સર્વે દ્રઢ કરવાની છે.